વાત કરીએ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની તો રાહુલ ગાંધી આજે ગુજરાતની મુલાકાતે છે જ્યાં તેઓ આદિવાસી સભાને સંબોધિત કરવાના છે ત્યારે શું કાર્યક્રમ રહેશે અને સાથે શું તૈયારીઓ છે આ તમામ વિશે માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા પ્રણવ પ્રણવ આજે જ્યારે ખાસ રાહુલ ગાંધી આવી રહ્યા છે ગુજરાત શું કાર્યક્રમ રહેશે અને સ્વાગત ને લઈને શું તૈયારી જે ચોક્કસ કહી શકાય કે કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે તેઓ આજે દિલ્હીથી વિશેષ વિમાનમાં વડોદરા ખાતે સાડા દસ કલાકે પહોંચશે ત્યારબાદ તેઓ દિલ્હીમાં દિલ્હીથી જે વડોદરા આવશે વડોદરામાં તેઓનું સ્વાગત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી શંકરસિંહ વાઘેલા સહિત અન્ય નેતાઓ તેનું સ્વાગત કરશે સાથે જ જે રાહુલ ગાંધીની સાથે અશોક ગેહલોત જે પ્રથમ વખત ગુજરાતના પ્રભારી બન્યા છે તેઓ પણ તેની સાથે જોડાશે અને ચારેય નેતાઓ વિશેષ વિમાનથી જે ચાર્ટરથી તેઓ સીધા ડેડીયાપાડાની બાજુમાં જે ગંગાપુર જે સ્થળ છે તે ગંગાપુર સ્થળ ઉપર તેઓનું આગમન થશે ત્યાંથી તેઓ જે આદિવાસીઓના કુળદેવી જે માનવામાં આવે છે પાંડુરી દેવી તે દેવમોઘરા ગામ છે ત્યાં તેઓ જશે અને ત્યાં દર્શન કરશે પૂજા વિધિ કરશે ત્યારબાદ તેઓ ત્યાંથી પરત ફરી જે ગંગાપુર જે હેલીપેડ બનાવવામાં આવ્યું છે ત્યાં તેઓ પહોંચશે અને ત્યાંથી તેઓ સીધા વિશેષ વિમાનથી ફરી ડેડિયાપાડા ખાતે તેઓ અહીં આવવાના છે અને અહીં જે વિશાળ જનમેદનીને તેઓ સંબોધન કરવાના છે કોંગ્રેસ દ્વારા ત્રણ મુખ્ય મુદ્દાઓને લઈને આ જે આયોજન છે કોંગ્રેસ દ્વારા કરાયું છે ખાસ કરીને આજે જે પ્રથમ મે છે ગુજરાતનો સ્થાપના દિવસ છે સાથે જ જો વાત કરીએ તો આજે મજૂર દિવસ પણ છે અને જે રીતે કોંગ્રેસે પોતાની નવસર્જન આદિવાસી અધિકાર અભિયાન જે શરૂ કર્યું હતું તેનું આ સમાપન રાહુલ ગાંધીના સાથે થવાનું છે આમ ત્રણ વસ્તુઓનો સંગમ આ કાર્યક્રમમાં થવાનો છે ડેડિયાપાડા ડેડિયાપાડા ખાતે જે કાર્યક્રમ થવાનો છે આદિવાસીઓનો જે સમાજનું સંમેલન થવાનું છે તેની અંદર એક લાખથી પણ વધુ જનમેદની ઉપટે તેવી શક્યતાઓ હાલ થઈ રહી છે અને સાથે જ કોંગ્રેસ દ્વારા તેની તૈયારીઓ જે પૂરજોશમાં ચાલી રહી છે અને તેની આખરી ઓપ તૈયારીઓને આપી દેવાયો છે ખાસ વિશેષ હું બતાવવા માગીશ કે જે પાછળનું જે સ્ટેજ છે તો આપ જોઈ શકો છો કે કઈ રીતનું સ્ટેજ ગુજરાતના સ્થાપના સ્થાપના દિવસ સાથે જ ડેડિયાપાડા અને જે વિવિધ જે કહી શકાય કે રંગોળી ફૂલોની તે બનાવવામાં આવી છે અને તેઓનું આ પ્રકારે એક ને ક્યાંક સ્વાગત કરાવવાની છે સોમી જન્મ જયંતિની પણ ક્યાંક ને ક્યાંક ઇન્દિરા ગાંધીની ઉજવણી થવાની છે તેના ભાગરૂપે પણ ઇન્દિરા ગાંધીનું જે પોસ્ટર છે આપ જોઈ શકો છો તે આપ માર્યું છે આમ વિગતવાર જો વાત કરીએ તો જે કાર્યક્રમ છે ડેડિયાપાડા ખાતે રાહુલ ગાંધીનો બપોરના બે કલાક ખાતે તેઓ અહીં આવવાના છે અને તેઓ અહીં જનસભાને સંબોધન કરવાના છે લાખોની સંખ્યામાં મેદની ઉમટે તેવી હાલ શક્યતાઓ જોવા મળી રહી છે જે સિટિંગ વ્યવસ્થા છે તે પણ એક લાખ જેટલી ખુરશીઓ મૂકવામાં આવી છે પાંચ વિશેષ ડોમો તૈયાર કરવામાં આવ્યા છે સુરક્ષાની જો વાત કરીએ તો સુરક્ષામાં પણ સાતસોથી વધુ જવાનો વડોદરા હોય નર્મદા હોય ભરૂચ હોય તમામ જિલ્લાઓમાંથી સુરક્ષા બંદોબસ્ત બોલાવવામાં આવ્યો છે સાતસોથી વધુ જવાનો છે એસપી હોય ડીવાયએસપી એસપી પીઆઈ પીએસએસ તમામનો બંદોબસ્ત અહીં ગોઠવવામાં આવ્યો છે જો મુખ્ય વાત કરીએ તો આ કાર્યક્રમ અહીં કરવાનો પાછળનો ઉદ્દેશ્ય કોંગ્રેસનો હોય છે કે જે આદિવાસી બેલ્ટ છે જે આદિવાસી વિસ્તારનું જેને કોંગ્રેસની રમેશ માટે પકડ રહી છે તેને લઈને જ આદિવાસી વિસ્તારમાં આ કાર્યક્રમ કરવાનું આયોજન કોંગ્રેસ દ્વારા કરાયું છે આ પહેલાં જ્યારે રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસ આવ્યા હતા ત્યારે તેઓએ મહેસાણા ખાતે જે પાટીદારોનો ગઢ ત્યાં તેઓ પોતે જનસભાને સંબોધન કર્યું હતું અને ત્યાં પણ એક વિશાળ જનમેદને તેઓ સંબોધન

જે કહી શકાય માહોલ છે તેની વચ્ચે કોંગ્રેસ જે વોચબેન્ક જીતવામાં કેટલી સફળ રહે છે તે આવનારી ચૂંટણી બાદ જોવું રહ્યું